બધા સ્વર છે શીખે છે, એમાંનો પહેલો સ્વર અ, પછી બીજો આ, ઈ, ઈ, ઉ, ઉ, આપણે પાંચ સ્વર શીખી ગયા છે બરાબર. તો ત્યારબાદ આપણો સ્વર આવે છે રુ. તો કે રુ નો ઉપયોગ કઈ રીતના થાય? તો આપણે અમુક એવા શબ્દો બોલીએ છીએ તૃષા, પછી નૃ, ઋષિ, મૃગ. તો કે આ બધા શબ્દોમાં આપણે જોઈએ કે રણ નું ઉચ્ચારણ થાય છે તૃષા. તો કે ત્યારે જ આપણે જોઈએ કે આવું નાના કરવામાં આવે છે. આમ શીખો કેટ જનરેશન. તો કે આ માત્રા છે, તો કે એ છે કે ઋણી માત્રા કરવામાં આવે છે. તો આજે આપણે ઋણી માત્રા છે શીખીશું, ત્યારબાદ એમના શબ્દો અને બીજી અન્ય છે તે પ્રવૃત્તિ મહાવરો કરશું. ચાલો પહેલા આપણે છે કે ઋણી માત્રાનો અપો લખ્યું. આપણે બોલીએ છીએ ને તૃષા, કૃપા, વૃથા, વૃથા, ધૃણા, તો આ બધામાં છે તો કે ઋણ ઉચ્ચારણ થાય છે. તો આપણે જેવી જ રીતના પક્ક લખીએ છીએ એ જ રીતે, પણ લાઈન થી જયારે ડબલ લાઈન ની નીચે આટલો નાના તો સિમ્પલ ફેક્ટ જે કરવાનું, તો આ કહીએ ઋણી માત્રા. પછી એવી જ રીતના ગમા, ગ, પછી ચમા, ચમા, પછી તમા બોલીએ છીએ તૃષા. તથી આગળ બોલીએ છીએ દ્રશ્ય, ધૂણા, આ બધા છે. આપણે જોઈએ છીએ કે ઉચ્ચારણ શબ્દ એનું કરતા હોઈએ છીએ રૂપુ, પછી મોતી રૂપ, ત્યારબાદ છે
ઋષભ એટલે કઈ પણ ગુજરાતીમાં રૂચા રૂચા છે ને કે કોઈ છોકરીનું પણ નામ હોય છે તો આ બની ગયા આપણા મુખી બનતા શબ્દો તો વિદ્યાર્થી મિત્રો આપણા સ્વરમાં એક જ આ સરસ મજાનો સ્વર છે જે છઠ્ઠો રુ એ છે તે તમે પણ તમારી બુકમાં લખતા શીખજો અને પઠન અને અનુવાદન કરતા જે આપણા શબ્દો છે ઋષિ ઋતુ ઋણ ઋષભ ઋચા એનું આપણે પઠન કરતા અને લેખન કરતા પણ શીખી